નવસારી નગરપાલિકા દ્વારા ભિક્ષુકોને ઊંઘવા માટે આશ્રમો મળી રહે તે માટે રેન બસેરા બનાવવામાં આવ્યા છે. જોકે નવસારીમાં ધાર્મિક સ્થાનો તેમજ સરકારી સ્થળોએ ભિક્ષા માંગતા ભિક્ષુકો રેન બસેરાનો ઉપયોગ કરવાના બદલે આશાપુરી મંદિર પાસેની ફૂટપાથ પર ઊંઘતા જોવા મળ્યા હતા. નવસારી નગરપાલિકા દ્વારા ભિક્ષુકોને ચોમાસા તેમજ શિયાળાની ઠંડી અને ઉનાળાની દરેક મોસમમાં રાત્રિએ ઊંઘવા માટે સ્થળ મળી રહે તે માટે ટોયલેટ બાથરૂમની સુવિધા સાથે રેન બસેરા બનાવવામાં આવ્યું છે. જોકે નગરપાલિકા દ્વારા ભિક્ષુકોને વારંવાર અપીલો કરવા છતાં પણ ભિક્ષુકો રેન બસેરામાં રહેવાને બદલે તેઓ આશાપુરી માતાના મંદિરની ફૂટપાથ પર વસવાટ કરી રહ્યા છે. જી સર, નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ અનુસંધાને ગુજરાત સરકારે ઉચ્ચ કક્ષાની જે કમિટી બનાવી છે એમાં ઘર વિહોણા જે લોકો છે એનું ઠંડી, તાપ, વરસાદ આ બધામાં રક્ષણ થાય અને એને આશરો મળી રહે એ માટે થઈ અને રેન બસેરાની યોજના અસ્તિત્વમાં આવી છે. એ અન્વયે નવસારી નગરપાલિકા દ્વારા હાલમાં હંગામી ધોરણે રમાબાઈ હોસ્પિટલ પાસે 30 બેડનો એક શેલ્ટર હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે અને ત્યાં જે ભિક્ષુકો છે એમને લાવી અને રાત્રિ નિવાસ કરાવવામાં આવી રહ્યો છે. આ તબક્કે જે સેવાભાવી સંસ્થાઓ હોય આમાં જાણ કરવાની કે તે લોકો પણ આમાં રસ લે અને આવા ભિક્ષુકો જે છે એને નવસારી નગરપાલિકાનું જે શેલ્ટર હાઉસ ઊભું કરેલું છે તેમાં રાત્રિ નિવાસ કરવા માટે સમજાવે તો આ લોકોને રાત્રિના સારી રીતે રહી શકે, અકસ્માતથી બચી શકે, ઠંડી, વરસાદ કે તડકાથી પણ બચી શકે અને એમને નગરપાલિકા દ્વારા બધી સુવિધાઓ ત્યાં આગળ પૂરી પાડવામાં આવી રહી છે. કાયમી ધોરણે આનો નિકાલ લાવવા માટે 100 બેડની એક મંજૂરી સરકારશ્રીએ આપેલી છે અને એ અંગે ટેન્ડરિંગ કરેલું છે અને એ ચૂંટણી સમય પછી આને આગળ નિકાલી રહી હાથ ધરવામાં આવશે. આ તબક્કે તમામ સેવાભાવી સંસ્થાઓ જે અત્યારે આવા લોકો માટે આવેદનપત્ર પણ આપી ગયેલા છે તેમને ખાસ વિનંતી છે કે આવા જે ભિક્ષુકો છે જે એમના હસ્તક છે, એમના ઘયામાં છે, એવોને આ સ્થળે લાવી અને વસવાટ કરાવે એવી નમ્ર વિનંતી છે. આ માટે નવસારી નગરપાલિકાનું વાહન જોઈતું છે તો પણ મળી શકશે.